नमस्ते विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स की अंदर आज थी नवो सिलेबस शुरू थई रह्यो छे, जेनी अंदर तमारे मुख्य सात विषयों भणवाना आवशे, जेमां एकांक एटले के नामू, आंकड़ा शास्त्र एने स्टेट कहेवाय, गुजराती, एसपी, बीए, अंग्रेजी, आवा तमाम सात विषयों जे तमारे 11 कॉमर्स नी अंदर भणवाना छे। आप सवे जे कॉमर्स भणवानो विचार कर्यो छे ए खरेखर बिरदावादायक छे, कारण के कॉमर्स शुं करवा करवुं जोईए तो आजे कॉमर्स नी दरेक क्षेत्र में जरूर पड़े। कॉमर्स नो विद्यार्थी कोई जगह थी पाछो नहीं पड़तो, कोई कारण के एनी पासे बधा प्रकार नो ज्ञान आ कॉमर्स करवा थी आवे। वकील होय, एलएलबी कर्यु होय तो एने कॉमर्स ना मानस नी जरूर पड़े, एने पोताना हिसाबो ने संभाळवा माटे कॉमर्स ना मानसो नी जरूर पड़े छे। फिल्म अभिनेता होय तो एने कॉमर्स ना मानस नी जरूर पड़े छे, कारण के ज्यां ज्यां नाणाकीय बाबत आवे ने ત્યાં કોમર્સ ની જરૂર પડે। કોમર્સ એ સર્વે સર્વા છે। આજે કોઈ માણસ સાયન્સ કરશે, ડોક્ટર બનશે તો પણ એને સીએ ની જરૂર પડશે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ની જરૂર પડશે, જે કોમર્સ થી આગળ થાય છે। કોમર્સ છે એ પાયો છે, દરેક ક્ષેત્રમાં કોમર્સ વિકસેલું છે, જ્યાં નાણાકીય બાબત હોય ત્યાં કોમર્સ ની જરૂર પડે છે। એટલે ટીચર હોય તો ટીચર ને પણ ઈ કોમર્સ વિષય ભણાવવા માટે પાછું કોમર્સ ભણેલો હોય તો જ એ ટીચર બની શકે અને કોમર્સ ભણાવી શકે। બીજા બધા વિષયો ભણાવે છે પણ કોમર્સ કરેલો હોય તો કોમર્સ ફેકલ્ટી તરીકે એની સિલેક્શન થાય, ક્લાર્ક તરીકે એની સિલેક્શન થાય, બેંકમાં મેનેજર તરીકે એની સિલેક્શન થાય, રિલાયન્સ કંપનીની અંદર મોટા મોટા સીઈઓ છે એ પણ આજે કોમર્સ કરેલા છે। એટલે કોમર્સ મારી દ્રષ્ટિએ શ્રેષ્ઠ વિષય છે, પસંદ કર્યો છે, એટલે મેં આપને કીધું કે આપ સૌએ સરસ મજાનો નિર્ણય લીધો, જેમાં આપણે કોમર્સ શું કરવા કરવું જોઈએ એ મેં તમને રજૂઆત કરી। હવે આપણે આજે ધોરણ 11 કોમર્સ ની અંદર પાઠ પહેલો જેનું નામ છે, વિષયનું નામ છે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરી પ્રેક્ટિસ। આ વાણિજ્ય એટલે શું? તો વાણિજ્યનો અર્થ થાય છે વેપાર, વ્યવસાય, વેપાર ધંધો એને વાણિજ્ય ક્ષેત્ર સાથે સંબંધ છે એટલે એને વાણિજ્ય શબ્દ વાપરવામાં આવ્યો છે। પત્ર વ્યવહાર એટલે વેપારને પ્રચાર એટલે કે જાહેરાત અને પ્રસાર કરવા માટે જે પદ્ધતિ અપનાવવામાં આવે પદ્ધતિ આ સેક્રેટરી પ્રેક્ટિસ ની અંદર એસપી ની અંદર તમને શીખવાડવામાં આવશે કે પત્ર લખો તો શું અસર થાય, આ કેટલું ઉપયોગી છે। આજે સેક્રેટરી તરીકે મુખ્ય સાત પ્રકારો છે સેક્રેટરીના, ફિલ્મ અભિનેતા હોય તો એ પણ એક સેક્રેટરી રાખે છે, તો એ સેક્રેટરીએ કેવા કામ કરવાના, શું કરવાનું એ બધું આ એસપી વિષયની અંદર આવશે। એટલું જ નહીં, ખાલી 11માં જ કામ આવશે, 12મા ધોરણમાં પણ કામ આવશે, કોલેજ કરશો તો કોલેજના 3 વર્ષમાં પણ આ એસપી વિષય કામ આવશે, કારણ કે એ પાયો છે। આજે કોઈ પણ બિલ્ડિંગ બને તો એનો પાયો હોય તો બિલ્ડિંગ બને છે, એવી રીતે આ કોમર્સ ની અંદર આ વાણિજ્ય ક્ષેત્ર એટલે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરી પ્રેક્ટિસ આ બે નો સમાવેશ કરવામાં આવ્યો છે, વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરી પ્રેક્ટિસ નો સમાવેશ કરવામાં આવ્યો છે। તો આ જે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરી પ્રેક્ટિસ છે એને ખાલી વિડીયો જોવા ખાતર ન જોતા એક એક શબ્દ ને સમજવો જરૂરી છે। હું બોલ્યો કે વેપારના પ્રચાર, પ્રચાર એટલે જાહેરાત, પ્રચાર એટલે જાહેરાત, પ્રચાર અને પ્રસાર માટે આ વાણિજ્ય પત્ર વ્યવહાર જરૂરી છે। અને આજે સેક્રેટરીની વાત કરીએ તો સેક્રેટરીનો પગાર મારા ખ્યાલ મુજબ સારા સારી ઓફિસોમાં ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ, ફિલ્મ અભિનેતાઓ આવા અનેક પ્રકારના જે લોકો છે એ સેક્રેટરી રાખે છે અને એના પગાર પણ સૌથી વધારે હોય છે। એટલે આને ખાલી
एक पुस्तक नु ज्ञान समझीने काढी नाखता ने जीवन में उतारो। जीवन में जो जे मानस जे ज्ञान मेळवू छे एने जीवन में उतारे तो ज एनी प्रगति थाय। एटले खाली आ वीडियो जोवा माटे ना जोता, बराबर? ओके। वाणिज्य पत्र व्यवहार एटले आपणे जोयुं के व्यापार अने प्रचार अने प्रसार माटे जे करवामां आवे एने वाणिज्य पत्र व्यवहार कहेवामां आवे छे। હવે આ એસપી વિષયની અંદર તમારે બે ભાગ આવશે, એક ભાગ પત્ર વ્યવહાર હશે, એ બીજો ભાગ છે, અને એક ભાગ સેક્રેટરી પ્રેક્ટિસ હશે। એટલે કે સેક્રેટરીએ કયા કયા કામ કરવાના હોય છે, સેક્રેટરી કેવો હોવો જોઈએ, એના ગુણ એની લાક્ષણિકતા હોય, એવું બધું પહેલા ભાગમાં ભણવામાં આવશે। બીજા ભાગમાં પત્ર વ્યવહાર, જેની અંદર બેંકને લગતા પત્ર વ્યવહાર હોય, व्यापार ने लगता पत्र व्यवहार होय, ऑफिसो ने लगता पत्र व्यवहार होय, सरकारी ऑफिस ने लगता पत्र व्यवहार होय, तो ये बधु बीजा भाग में पत्र व्यवहार आवशे। तो एमा पण तमने शीखवाडशे के पत्र केम लखवो। सामान्य तमे अत्यार सुधी भण्या गुजराती में पत्र लखता, पण आ पत्र एवा नथी, आना चोक्कस शब्द, चोक्कस हेतु अने चोक्कस कार्य माटे लखाय छे, एटले आ पत्र व्यवहार अगत्यनो छे। અને આનો પ્રભાવ પડે છે, જેમ એક સેલ્સમેન આવ્યો જતો હોય, ટાઈ પહેરી હોય, પટો પહેર્યો હોય, બૂટ પહેર્યા હોય, પેન ખીચામાં હોય, તો એનો જે પ્રભાવ પડે છે એવો જ પ્રભાવ આ સેક્રેટરી પ્રેક્ટિસ ની અંદર પત્ર વ્યવહારમાં પડે છે। જેમાં આપણે પહેલો ભાગ, પહેલા ભાગમાં પહેલો પાઠ માહિતી સંચાર, માહિતી સંચારની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। માહિતી સંચાર કહેવાય કોને? પ્રશ્ન એવો આવે કે ભાઈ આ માહિતી સંચાર તમે સાહેબ લખ્યું તો કરી, આ માહિતી સંચાર લખ્યું કરી, પણ માહિતી સંચાર કહેવાય કોને? તો અત્યાર સુધી તમે લોકો બધા માહિતી સંચાર કરતા આવો છો, પણ તમને ખબર નથી કે કેવી રીતે થાય છે માહિતી સંચાર। એટલે કોઈ શબ્દ, કોઈ વિચાર અને કોઈ માહિતી જે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે, બીજી એક વ્યક્તિ તરફથી જૂથ તરફ, એક વ્યક્તિ તરફથી કોઈ સમૂહને સંબોધીને, એક વ્યક્તિ તરફથી બીજી વ્યક્તિ તરફ, એક વ્યક્તિ તરફથી બીજા સમૂહને સંબોધીને કોઈ વિચાર, કોઈ વિસ્તાર, કોઈ જ્ઞાન, કોઈ પણ માહિતી જ્યારે એક વ્યક્તિ તરફથી બીજી વ્યક્તિ તરફ જાય ત્યારે આ માહિતી સંચાર થયો એમ કહેવાય। માહિતી સંચારનો અર્થ થાય કોમ્યુનિકેશન। કોમ્યુનિકેશન એટલે શું? તો કે કોમ્યુનિકેશન લેટિન શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે, કોમ્યુનિકેર ઉપરથી કોમ્યુનિકેશન। આ એક માર્કનો પ્રશ્ન છે, જો કોમ્યુનિકેશન કેનો શબ્દ પ્રશ્ન છે, તો કે કોમ્યુનિકેશન છે લેટિન શબ્દ છે, લેટિન શબ્દ ઉપરથી કોમ્યુનિકેર, કેર એટલે કે સંભાળ રાખવી થાય, કોમ્યુનિકેર એટલે કે જાળવણી થાય, સંભાળ રાખવી થાય, કોમ્યુનિકેર એટલે લેટિન શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે। આ લેટિન શબ્દ ઉપરથી કોમ્યુનિકેશન ઉપરથી કોમ્યુનિકેશન ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે વાણિજ્યની ભાષાની અંદર કે કોઈ પણ માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવી, પછી શબ્દ દ્વારા હોય, આવી રીતે લખેલું હોય, હું બોલું છું તમે સાંભળો છો, તો એ માહિતી સંચાર થાય છે। આ પણ એક માહિતી સંચારનો પ્રકાર છે, હું મોઢે બોલું છું તમે કાનથી સાંભળો છો તો માહિતી સંચાર થાય છે, હું બોલું છું તમે સાંભળો છો। પણ આમાં બે આધાર સ્તંભો છે માહિતી સંચારમાં, બે જણા હોવા જોઈએ, એક તો બોલનાર અને બીજો સાંભળનાર વર્ગ, એટલે કે તમે। જો આ બે સ્તંભો ન હોય, બોલનાર ન હોય, સાંભળનાર ન હોય, એક પણ ન હોય, તો માહિતી સંચાર થતો નથી। એટલે કે બોલનાર અને સાંભળનાર આ બે વ્યક્તિ જયારે મળે ત્યારે માહિતી સંચાર થયો એમ કહેવાય। પહેલાના સમયમાં માહિતી સંચાર તો થતો, માહિતી સંચાર તો થતો, જયારે શબ્દ નતા ત્યારે ઈશારાઓથી માહિતી સંચાર થતો, અત્યારે માહિતી સંચાર થાય છે, શાબ્દિક રીતે માહિતી સંચાર થાય છે। માહિતી સંચાર સદીઓથી આવ્યું આવે છે, પણ આપણને ખબર નથી, તો કોમર્સ ની અંદર પ્રોપર એનું નામ આપવામાં આવ્યું છે માહિતી સંચાર। એટલે કે કોઈ પણ યોગ્ય માહિતી યોગ્ય શબ્દનો ઉપયોગ કરીને, સાંભળનારને સમજાય એવી ભાષામાં ઉપયોગ કરીને માહિતી સંચાર કરવામાં આવે છે। માહિતી સંચાર એટલે એક વ્યક્તિ દ્વારા અનેક વ્યક્તિને અથવા તો એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને જે માહિતી પહોંચાડે એને માહિતી સંચાર કહેવામાં આવે છે, બરોબર? માહિતી સંચારનો અર્થ, તો માહિતી સંચાર લેટિન શબ્દ છે,
कम्युनिकेर एना ऊपर थी उतरी आयु कम्युनिकेर शब्द ऊपर थी लैटिन भाषा नो शब्द छे एना ऊपर थी कम्युनिकेशन केर एटले संभाळ लेवी कम्युनिकेशन एटले जोडाण कम्युनिकेशन एटले जोडाण केर एटले के संभाळ लेवी ए लैटिन शब्द ऊपर थी कम्युनिकेशन शब्द उतरी आव्यो छे आ तमारी बुक मां छे ज हुं जे बोलुं छुं ए बधुं तमारी बुक मां छे ज पेज नंबर 1 एसपी ધોરણ 11 કોમર્સ માં બુક ખોલીને જોજો હું જે બોલું છું બધું એમાં છે બરોબર પછી કમ્યુનિકેશન કમ્યુની એટલે કે જોડાણ અને કેર એટલે કે સંભાળ લેવી માહિતી પહોંચાડવા માટે જાગૃત અવસ્થામાં સભાન અવસ્થામાં સંભાળ લેવી એમ કમ્યુનિકેશન નો અર્થ થાય છે જે લેટિન શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે હવે પ્રશ્ન એ આવે વાણિજ્ય માહિતી સંચાર એટલે શું આપણે અત્યાર સુધી વાત કરી એ છે માહિતી સંચાર હવે પ્રશ્ન એવો આવે કે માહિતી વાણિજ્ય માહિતી સંચાર એટલે શું તો વાણિજ્ય માહિતી સંચાર એટલે વાણિજ્યના હેતુ માટે જે સંચાર કરવામાં આવે કેવો હેતુ વાણિજ્યના હેતુ માટે જે સંચાર કરવામાં આવે વાણિજ્ય એટલે આપણે જોયું હું થાય તો કે ધંધો કંપની અથવા વ્યવસાય विस्तार वधारवो होय प्रचार करवो होय प्रसार करवो होय तो एने वाणिज्य माहिती संचार कहेवामां आवे छे बे जूथो वच्चे बे जूथो एटले कोण एक जथ्थाबंध वेपारी अने एक उत्पादक ई बे जूथो थया एक जथ्थाबंध वेपारी अने उत्पादक बे जूथो वच्चे जे माहिती संचार थाय एने वाणिज्य माहिती संचार कहेवाय बराबर पछी ग्राहक साथे तमे जे माहिती संचार करो एने माहिती वाणिज्य माहिती संचार न कहेवाय बे जूथो होय छे એટલે કે એક જથ્થાબંધ વેપારી ને ઉત્પાદક આ બે જે માહિતી સંચાર કરે ઉત્પાદક અને જથ્થાબંધ વેપારી જે માહિતી સંચાર કરે એને વાણિજ્ય માહિતી સંચાર કહેવામાં આવે છે હવે છૂટક વેપારી અને જથ્થાબંધ વેપારી જે માહિતી સંચાર કરે તો એને વાણિજ્ય માહિતી સંચાર કહેવાય પણ છૂટક વેપારી ને ગ્રાહક જે માહિતી સંચાર કરે અને વાણિજ્ય માહિતી સંચાર જ કહેવાય કોણ કોણ જો ઉત્પાદક પછી 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 કોણ જથ્થાબંધ વેપારી પછી કોણ જથ્થાબંધ વેપારી પછી કોણ તો કે જથ્થાબંધ વેપારી પછી છૂટક વેપારી આ આની સાથે માહિતી સંચાર કરે આ આની સાથે માહિતી સંચાર કરે તો આને વાણિજ્ય માહિતી સંચાર કહેવાય વાણિજ્ય માહિતી સંચાર અને વાણિજ્ય માહિતી સંચાર કહેવાય પણ આ ગ્રાહક આવે ગ્રાહક તો આ વાણિજ્ય માહિતી સંચાર ન કરે આ આની એ માહિતી સંચાર કરે વાણિજ્ય માહિતી સંચાર ન કરે સમજાય છે વાણિજ્ય માહિતી સંચાર કોને કહેવાય વાણિજ્ય માહિતી સંચાર એટલે છૂટક વેપારી જથ્થાબંધ વેપારી સાથે અને જથ્થાબંધ વેપારી ઉત્પાદક સાથે જે માહિતી સંચાર કહેવાય તેને વાણિજ્ય માહિતી સંચાર કહેવામાં આવે છે માલના વેચાણ માટે આવો માહિતી સંચાર હોઈ શકે બરોબર છે માલની ખરીદી માટે માહિતી સંચાર હોઈ શકે એક જૂથ એટલે કે વેચનાર પાસેથી ખરીદનાર પાસે જે માહિતી પહોંચે એને માહિતી સંચાર કહેવામાં આવે છે હવે આ આ દૂત સમાન છે માહિતી સંચાર એક દૂત પહેલાના સમયમાં રામાયણ કાળમાં જોવા જાવ તો એમાંય દૂત હતા પોતાની માહિતી એક જૂથની માહિતી બીજા જૂથમાં પહોંચાડતા એ દૂત સમાન છે આજે વાણિજ્ય માહિતી સંચાર છે એ દૂત સમાન છે એટલે કે માણસને મોકલીને જે કામ થાય એવું કામ આ વાણિજ્ય માહિતી સંચારમાં થાય છે એક માણસને મોકલીને જે તમે કામ કરી શકો એ કામ વાણિજ્ય માહિતી સંચાર દ્વારા થાય છે અને આ વિશ્વસનીય છે અને પુરાવા તરીકે આ માહિતી વાણિજ્ય માહિતી સંચાર છે એને તમે પુરાવા તરીકે રજૂ કરી શકો આ માહિતી સંચાર એક વ્યક્તિ જેવું કામ કરે છે કેમ રામાયણની અંદર રામ ભગવાન મૈત્રી કરાર કરવા માટે રાવણની સભામાં ઓલા એક હનુમાનને મોકલ્યો હતો કે ભાઈ તમે આની સાથે માહિતી સંચાર કરો અને શાંતિ સ્થાપો તો એ એક દૂત હતો
तो જ્યારે ઉત્પાદક એક પત્ર લખે, જ્યારે ઉત્પાદક એક માહિતી આપે, જથ્થાબંધ વેપારીને માહિતી આપે તો એ આધારભૂત ગણાય છે અને એને માહિતી સંચાર માનવામાં આવે છે. એ વાણિજ્ય માહિતી સંચાર કહેવાય. બરોબર છે? આપણે અત્યાર સુધી શું કરીએ છીએ? માહિતી સંચાર એટલે તો કે ભાઈ ઉત્પાદક, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી, આ ત્રણ વચ્ચે જે માહિતી સંચાર થાય એને માહિતી સંચાર કહેવામાં આવે છે. દૂત સમાન છે. અને પત્ર આવા માહિતી સંચાર પત્ર દ્વારા કરવામાં આવે છે. ધંધાની ખરીદી માટે, વ્યાપાર વસ્તુની ખરીદી માટે, વેચાણ કરવા માટે, પ્રચાર કરવા માટે, પ્રસાર કરવા માટે માહિતી સંચાર થાય છે. તો હવે તમને ખબર પડી ગઈ છે વાણિજ્ય માહિતી સંચાર એટલે શું? તો કે વેપારના પ્રચાર પ્રસાર માટે. પ્રચાર એટલે જાહેરાત, પ્રસાર એટલે ફેલાવવું, મોટું થવું. પ્રચાર પ્રસાર માટે, ખરીદી વેચાણ માટે આ વાણિજ્ય માહિતી સંચાર કહેવાય છે. બરોબર છે? એક દૂત છે કોઈ વ્યક્તિ જેમ કામ કરે. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે વાણિજ્ય માહિતી સંચાર કહેવાય કોને. બરોબર? માહિતી સંચારની પ્રક્રિયા, માહિતી સંચાર, તમે અત્યાર સુધી માહિતી સંચાર કરો છો પણ તમને ખબર નથી કે આ માહિતી સંચાર થયો કે નહીં. માહિતી સંચારની પ્રક્રિયા છે, માહિતી સંચારની સાત પ્રક્રિયા છે. એ સાત પ્રક્રિયામાંથી જ્યારે માહિતી પસાર થાય ત્યારે માહિતી સંચાર થયો એમ કહેવાય. સાત પ્રક્રિયા છે માહિતી સંચારની. કેટલી પ્રક્રિયા? તો કે સાત. કેટલી પ્રક્રિયા? હા, સાત. માહિતી સંચારની સાત પ્રક્રિયાઓ છે. એક બોલનાર, બોલનાર છે એ પોતાનો વિચાર, પોતે વાંચેલું, પોતે મેળવેલું જે કઈ પણ જ્ઞાન છે, પોતાના મગજની અંદર જે કઈ પણ જ્ઞાન છે, બુકની અંદર જે કઈ પણ જ્ઞાન છે, તો એ કોઈ માહિતી મોકલનાર વિચારે સમજેલું, જાણેલું, વિચારેલું આ બધું જ્ઞાન બીજા તરફ વિચારીને બોલે એને બોલનાર કહેવાય. એ એક વક્તા હોઈ શકે, એક નેતા હોઈ શકે, એક અભિનેતા હોઈ શકે, એક શિક્ષક હોઈ શકે, એને બોલનાર કહેવાય. જ્યારે સાંભળનાર વર્ગ સામે બેઠો હોય, કોઈ એક વ્યક્તિ બોલે, બધા સાંભળતા હોય, તો બોલનાર જરૂરી છે. બોલનાર વ્યક્તિ છે એ વિચારો, ભાવનાઓ, લાગણીઓ આ કોઈ પણ બાબતો રજૂ કરે તો એ બોલનાર છે. ત્યારે માહિતી સંચારનું પહેલું સ્ટેજ કમ્પ્લીટ થયું. બોલનાર હોવો જોઈએ. બોલનાર હોય તો પહેલું સ્ટેજ કમ્પ્લીટ થયું. કે બોલનાર માહિતી સંચારની પ્રક્રિયાનો પહેલો તબક્કો કયો? તો કે બોલનાર. એક વિકલ્પ થઈ ગયો. બોલનાર કેવી રીતે? તો કે માહિતીને સમજી વિચારીને બોલે. પોતે મેળવેલું જ્ઞાન, પુસ્તકમાંથી જ્ઞાન, પોતે મેળવેલું, પોતાના વિચારો, પોતાની લાગણીઓ, પોતાનો અભિપ્રાય, પોતાનો મંતવ્ય વગેરે બીજાની તરફેણમાં બોલે ત્યારે બોલનારનું કાર્ય પૂરું થયું એમ કહેવાય. એટલે કે બોલનાર વગર માહિતી સંચાર થતો નથી. આ મુદ્દા તમારે બોલો, સમજાય છે? સરળ ભાષામાં સમજાવું, બુકની થોડીક ભાષા હાર્ડ હશે, સરળ ભાષામાં સમજાવું. ખ્યાલ આવે છે? બોલનાર પોતાની લાગણીઓ, વિચારો જે કઈ પણ પોતા પાસે છે એ બીજાને શબ્દ દ્વારા માહિતી પહોંચાડેને કહેવાય છે માહિતી સંચારની પહેલી પ્રક્રિયા. પહેલી પ્રક્રિયા સમજાઈ ગઈ. હવે આપણે જોઈએ કેવા કેટલાની? તો કે બીજી પ્રક્રિયા, રજૂઆત. રજૂઆત કરવા માટે કોઈ ચિત્ર હોઈ શકે, કોઈ શબ્દ હોઈ શકે. કોઈ ચિત્ર, કોઈ શબ્દ, કોઈ ભાષા, આ કોઈ અવાજ, કોઈ માધ્યમ. હું આજ તમને ભણાવું છું તો મોબાઈલના એટલે કે કેમેરાના માધ્યમથી તમને ભણાવું છું તો માધ્યમ, રજૂઆત કરવા માટે માધ્યમ જરૂરી છે. માઇક માધ્યમ છે, ફોન માધ્યમ છે. કોઈ માધ્યમ દ્વારા માહિતીની રજૂઆત થાય ત્યારે માહિતીની રજૂઆત એક વ્યક્તિ દ્વારા કરવામાં આવે ને અનેક વ્યક્તિ જૂથ કે કોઈ પણ વ્યક્તિ એને સાંભળે તો માહિતી સંચારનો બીજો પ્રક્રિયા પૂરી થઈ. તમે વિચાર્યું હતું કે આ સાત પ્રક્રિયા પૂરી થાય ત્યારે માહિતી સંચાર પૂરી થાય એમ કહેવાય. તો બીજી કેવી? તો કે રજૂઆત. રજૂઆત માટે શું જોઈએ? તો કે માધ્યમ. હું આજે તમને અહીંથી ભણાવું છું, કેમેરા દ્વારા શૂટિંગ લઉં છું, તમારા મોબાઈલમાં આવે છે, મેં માધ્યમની પસંદગી કરી. પછી કોઈ અવાજ હોઈ શકે, કોઈ ચિત્ર હોઈ શકે, કોઈ ભાષા હોઈ શકે, કોઈ શબ્દ હોઈ શકે, એને રજૂઆત કહીએ એમ કહેવાય.
बोलनारे विचार्यू रजूआत करवा माटे माध्यम नक्की कर्युं त्यारबाद माहिती हवे माहिती छे ने आ माहिती माहिती अलग अलग साधनों अने वक्ताओ द्वारा अलग अलग साधनों द्वारा अलग अलग माध्यमों द्वारा वक्ता द्वारा कोई लागणी के संदेश अलग अलग वक्ता द्वारा अलग अलग माध्यम द्वारा कोई लागणी के संदेश एक जगह थी बीजी जगह पहुंचे त्यारे ने माहिती संचार थयुं माहिती मोकली एम कहेवाय हजी मोकली छे माहिती संचार नी प्रक्रिया पूरी नथी थई हजी माहिती मोकलेली छे बराबर त्यारबाद माहिती माहिती मळे पछी माध्यम संदेशो मोकलाना एटले बोलनार छे चित्रनो उपयोग करे माध्यम कयुं होय शके तो के कोई चित्र बताविने माहिती पहोंचाडी शके दाखला तरीके आपणे एम कहीए आ चित्र बताविने माहिती संचार थयुं आपणे एम कहीए तो ई चित्र बताविने माहिती संचार थयुं आपणे एम कहीए तो चित्र चित्र द्वारा माहिती संचार थयुं तो कोई चित्र द्वारा भाषा द्वारा अवाज द्वारा कोई साधन द्वारा माहिती एक जग्याएथी बीजी जग्याए जाय हजी तो माहिती जाय छे माध्यम द्वारा तो माध्यम कहेवाय छे आवी परिस्थितिमां અને જરૂરિયાત પ્રમાણે વક્તા યોગ્ય માધ્યમની પસંદગી કરવી જોઈએ આજે આ જે સમય છે એમાં એક યોગ્ય માધ્યમની પસંદગી કરવી કે ભાઈ ઇન્ટરનેટ દ્વારા તમને માહિતી એટલે કે અભ્યાસ પહોંચાડી શકાય બરોબર સંદેશાની પ્રાપ્તિને સમજ જ્યારે સાંભળનારને સંદેશો મળે છે સાંભળનારને સંદેશો મળે એટલે સંભળાય બોલનાર બોલે સાંભળનારને સંભળાય ત્યારે એનું મગજ છે ને એ માહિતીનો અર્થ બદલે સાચી માહિતી છે ખોટી માહિતી છે શું જવાબ આપવો એનું મગજ અર્થઘટન કરે અને એમાં અગ્ર મગજ છે એ માહિતીનું અર્થઘટન કરશે સંદેશો મળ્યો માહિતીનું અર્થઘટન કરે માહિતીનું અર્થઘટન કર્યા બાદ તે સ્વરૂપની માહિતીનું અર્થઘટન થાય છે અને સંદેશાની પ્રાપ્તિ થઈ એમ કહેવાય હજી માહિતી સંચારની પ્રક્રિયા પૂરી નથી થઈ બોલનારે બોલ્યું સાંભળનારે સાંભળ્યું પણ માહિતી સંચારની પ્રક્રિયા પૂરી નથી થઈ તો સાંભળનાર શું કરશે તો કે હવે સાંભળનાર છે એ સંદેશો જે કોઈ પણ માધ્યમ દ્વારા આવ્યો એની પ્રાપ્તિ કરશે અને શ્રોતા તરીકે ઓળખવામાં આવે જે માહિતી સાંભળે એને શ્રોતા કહેવાય પરીક્ષામાં પૂછાય એક માર્ક માટે જે માહિતી સાંભળે એને કયા નામથી ઓળખાય તો કે શ્રોતા શ્રોતાનો સ્રો એટલે કાન શ્રોતા એટલે સાંભળનાર સાંભળનારને માહિતી મળે છે માહિતી સંચારની પ્રક્રિયા માહિતી સાંભળનારને અનુલક્ષીને હાથ ધરવામાં આવે સાંભળનાર વર્ગ કેવો છે એવી રીતે માહિતી રજૂ કરવી સાંભળનાર વર્ગ કેવો છે ભણેલ ગણેલ હોય તો એ પ્રમાણે થોડો ઓછું ભણેલ હોય તો એ પ્રમાણે અભણ માણસ હોય તો એ પ્રમાણે માહિતી સાંભળનારને માહિતી પહોંચાડવી પડે માધ્યમો એવા પસંદ કરવા પડે હજી માહિતી મળી ગઈ હજી પ્રતિચાર ન થયું તો હવે પ્રતિભાવ આપો પ્રતિભાવ એટલે હું તો કે જ્યારે માહિતી મળે ત્યારે સાંભળનાર ના કોઈ પણ શરીરના એક્સપ્રેશન દ્વારા અથવા તો અવાજ દ્વારા જ્યારે માહિતી નો પ્રતિચાર એટલે કે જવાબ આપે ને માહિતી માહિતીનો જ્યારે જવાબ આપે ને ત્યારે એમ કહેવાય છે કે તેનો પ્રતિચાર આપ્યો એટલે કે જવાબ આપેલો છે તો આપણે જોઈએ માહિતી સંચારની કેટલી પ્રક્રિયા સાત પ્રક્રિયામાંથી માહિતી સંચાર પૂરી થાય ત્યારે આ માહિતી સંચાર થયું એમ કહેવામાં આવે છે તો આજે વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 કોમર્સની અંદર આપણે વાણિજ્ય પત્ર વ્યવહારના સેક્રેટરીમાં પહેલો પાઠ પહેલું પેજ અને બીજા પેજ ઉપર આ બધી માહિતી આપેલી છે તમે શાંતિથી એને જોજો અને એમાંથી પ્રશ્ન જવાબ કયા કયા બની શકે હું વચ્ચે વચ્ચે પીરિયડ હતો ચાલુ હતો ત્યારે હું વચ્ચે વચ્ચે કહેતો હતો આમાંથી આ એક પ્રશ્ન ભાઈનો બીજો પ્રશ્ન ભાઈ એવું કહેતો જતો હતો એવા પ્રશ્ન તમારે વાંચી અને વિચારવાના રહેશે આને ખાલી વિડીયો સમજીને જોઈ ન લેતા આને જીવનમાં ઉતારજો કામ આવશે થેન્ક યુ વેરી મચ